હિમાચલ પ્રદેશના કુલુ મનાલીમાં શુક્રવારે સિઝનનો પહેલો સ્નોફોલ થયો છે જિલ્લાના પચલણ ગામમાં શુક્રવારે પિસ્તાલીસ સેન્ટીમીટર સુધીની હિમવર્ષા થઈ હતી રાજ્યના કુકરી અને નારકોડા નેશનલ હાઈવે પાંચ બંધ થઈ ગયો છે ઉત્તરખંડના અલમોડા જિલ્લા આજે પણ બરફવર્ષા થઈ છે જેના વિશે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે ફ્લાઇટ રદ કરવામાં આવી છે જ્યારે કાશ્મીર લદ્દાખ હાઈવે પણ બરફ વર્ષાના કારણે બંધ થઈ ગયો છે બરફ વર્ષાના કારણે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર સહિતના ઘણા રાજ્યોમાં ઠંડી વધી ગઈ છે દિલ્હી એનસીઆર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા કેરળ અને તમિલનાડુમાં ગુરુવારે સાંજે વરસાદ થયો હતો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં અગિયાર રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તે ઉપરાંત ઠંડા પવનના કારણે આ રાજ્યમાં તાપમાન નીચું આવવાની શક્યતા પણ છે ગુરુવારે લુધિયાણામાં સૌથી વધારે ઠંડી હતી અહીં તાપમાન પાંચ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જ્યારે દિલ્હીનું તાપમાન સત્તર ડિગ્રી નોંધવામાં આવ્યું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ સાંજે ચાર વાગ્યા સુધી ચારસો રહ્યો હતો અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ